दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। सौराष्ट्र ने एकमात्र स्कूल जिया ट्रस्टी तथा संचालक को डॉक्टर इंजीनियर तथा शिक्षक छे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5-10 11-12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ माटेना उज्जवल भविष्य माटे वालीओनी पहली पसंदगी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स अहीं छे श्रेष्ठ शिक्षकों द्वारा मर्यादित संख्यामां विद्यार्थीओ माटे भणतर अलग अलग साइंस लैब कॉम्प्यूटर लैब दीकराओ तथा दीकरीओ माटे अलग अलग हॉस्टेल સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખામદ્રોડ ચોકડી જુનાગઢ બાયપાસ જુનાગઢ યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય સરકારી ગોડાઉન પાસે ગાંધીગ્રામ જુનાગઢ ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ચેપ્ટર 5 ગતિના નિયમોમાં આપણે આગળ વધીએ પહેલાં થોડી ચર્ચા કરી દઈએ કે નિર્દેશ પ્રેમ એટલે કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે સ્થળ કે પરિસ્થિતિને નિર્દેશ પ્રેમ કહેવાય આગળના ચેપ્ટરમાં આવશે આ નિર્દેશ પ્રેમના બે પ્રકાર છે કે ઝડપી નિર્દેશ પ્રેમ અને અઝડપી નિર્દેશ પ્રેમ પણ ત્યારે આપણે એને ડીપમાં ચર્ચા કરશું જ્યારે આપણે આગળના ચેપ્ટરો ભણશું ત્યારે આજે એ સિવાય એવી ચર્ચા કરીએ કે જેમાં પદાર્થ સ્થિર હોય તો પરિણામી બળ શૂન્ય લાગતું હોય અને પદાર્થ ગતિમાં હોય તો એક્શન નો વિરોધ નાના મૂલ્યનું રિએક્શન કરતો હોય ત્યારે પદાર્થ એક્શનની દિશામાં એ શું કરતો હોય ગતિ કરતો હોય એટલે કે પરિણામી બળની દિશામાં પદાર્થની ગતિ હોય તો જોઈએ પેજ નંબર તમારો પાઠ્ય પુસ્તકનો પેજ નંબર 111 સ્વાધ્યાયનો 16 પેજ નંબર 111 સ્વાધ્યાયનો 16 નો દાખલો 8 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળના બે પદાર્થ ઘર્ષણ રહિત ગરગડી ગરગડીને ઘર્ષણને ધ્યાનમાં લેવાનું નહીં ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી ખેંચાઈ નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલો છે આ દળોને છોડી દેવામાં આવે એટલે કે દોરીથી છોડ્યા હોય ને હાથમાં પકડેલા હોય ને છોડી દેવાનું દોરીથી છોડવાના નહીં તો પડી જાય દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાં તણાવ શોધ બે પદાર્થો છે 2 કિલોગ્રામ અને 8 કિલોગ્રામ M1 8 કિલોગ્રામ અને M2 આપણે લઈ લઈએ 2 કિલોગ્રામ ઘર્ષણ રહીત ગરગડી છે ગરગડી છે
ગરગડી છે એના બે છે એક એક પદાર્થ આ દોરી ગરગડી પર થઈને અહીંથી પસાર થઈને આમાં ગરગડી અને આ દોરી તમને ખબર પડી ગઈ છે કે 8 કિલોગ્રામ મળો તો નીચે જઈએ એ વાળું છે આ એમ ટુ અને આ એમ વન દોરીને એક છેડે મેળા આ દોરી છે આખી અહીંથી સ્ટાર્ટ કરો ચલો પેલા તો સમાન લંબાઈ ની દોરી હોય બે બાજુ 8-8 કિલોગ્રામ લટકાવ તો તત્રસ થઈ જાય હા એકાએ 8 રાખો ને એકા ઠામ રાખો તો તંત્ર ગતિ કરે ખેંચી સમાન ઊંચાઈ 8-8 રાખો તો તંત્રસ થઈ જાય સમાન ઊંચાઈ બે બે રાખો તો તંત્રસ થઈ જાય પણ એક બાજુ 8 છે બીજી બાજુ 2 છે એટલે તંત્ર ગતિ કરે કઈ દિશામાં 8 ની દિશામાં એટલે આ દિશામાં ગતિ થાય ગતિની દિશાનું બળ ધન વિરુદ્ધ દિશાનું બળ ગુણ પહેલો ઝૂંટો એમ વન દળના પદાર્થ માટે ગતિની દિશાનું બળ ધન એમ વન જી વિરુદ્ધમાં ભાગે તણાવ પરિણામી બળ એમ હવે એમ ટુ દળના પદાર્થ માટે આ દિશાનું ગતિ થાય એટલે તંત્રનું આખું ટેન્શન આપણે દોરીનું લેવાનું છે ગતિની દિશાનું ધન એમ ટુ દળના પદાર્થ માટે ગતિની દિશાનું બળ ધન વિરુદ્ધ દિશાનું બળ ધન પરિણામી બળ એમે છે ગતિનું ધન વિરુદ્ધ ઋણ પરિણામી બળ એમ વન ગતિનું ધન વિરુદ્ધ ઋણ પરિણામ બળ એમ ટુ માઇનસ ટેન્શન પ્લસ ટેન્શન ઉડાડો હોય તો સમીકરણ એક અને બે નો સરવાળો બતાવે એમ વન જી માઇનસ ટેન્શન પ્લસ ટેન્શન માઇનસ એમ ટુ જી ડાબામાં ડાબા ઉમેર્યા જબામાં જબા ઉમેરો એટલે એમ વન એ વત્તા એમ ટુ બે માંથી એક કોમન કાઢો એમ વન વત્તા અહીંયા બે ઉડી ગયા બે માંથી કોમન કાઢો જી એમ વન માઇનસ એમ ટુ એ સૂત્રનો કરતા બને તો જી કાઉસમાં એમ વન માઇનસ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ જી કાઉસમાં એમ વન માઇનસ એમ ટુ એમ વન પ્લસ એમ ટુ છેદમાં એ સૂત્રનો કરતા બને એ બરાબર ચલો આપણે જોઈએ જી નું મૂલ્ય કીધું નથી
जी अपने दस लीए गणती सरलता में नौ फेरा थे दस एम वन आठ एम टू बे आठ माइनस बे आठ प्लस बे फाइनली प्रवेश करते आठ पर दे जाएंगे छः छः गुना दस साइन आठ ने बे दस एक एक शून्य उठाड़ छः मीटर प्रति सेकंड से नौ प्रवेश मिले एक किलोग्राम से बार किलोग्राम से सोलह तक सॉरी भाई रकम माँ बोली चहे अलग नया बोली चहे आठ किलोग्राम है बार किलोग्राम आ रही थी चहे सुधार कर लिया नहीं तो आधा किलो साचो चहे बे किलोग्राम बोली तो नया बार से नया बार तो अबे आपने बहुत फिर पढ़ नहीं करी एम टू आठ रखी M1 बार लिखिए अलग ही होते M1 बार अने M2 आठ M1 जी अब दो एंड नंबर M1 बार M2 आठ आया M1 बार M2 आठ बार मार्की आठ जैसे चार गुना दस चालीस बार में आठ बीस हम आते मीटर प्रति सेकंड स्पीड में प्रवेश प्रवेश शुरू वालों को मिली दोरी मानो तनाव शुरू हो अने नंबर अपने लिए त्रण अने त्रण ने मुक्ति दी एक में अथवा बे में समीकरण त्रण ने एक में एम वन जी M1 એટલે 12 G એટલે 10 માઇનસ 3 બરાબર M1 A M1 એટલે 12 અને A A એટલે 2 M1 G M1 કેટલો 12 G એટલે 10 તણાવ માઇનસ બરાબર M1 એટલે 12 અને ઇન્ટુ A A એટલે 2 बार गुण चौबीस अब इन गुणाकार एक सौ बीस माइनस टेंशन टेंशन बराबर माइनस टेंशन प्लस टेंशन नया बल होता माइनस एक सौ बीस माइनस चौबीस के लिए लेते छन्न न्यूटन तनाव बल लंचन छन्न न्यूटन नहीं चलो प्रश्न ओगनीस स्वाध्याय ओगनीस मो दाखो सौ किलोग्राम दड़ घन माथी जीरो पॉइंट 0.20 किलोग्राम
દળનો એક સેલ છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ એસી મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? કેટલા કિલોગ્રામની ગન છે? 100 કિલોગ્રામ. એમાં કેટલા દળનો સેલ છોડવામાં આવે છે? તો 0.020 કિલોગ્રામ. ગનમાં પૂછો, ગનની નાળમાંથી બહાર આવે ત્યારે સેલની ઝડપ કેટલી? 80 મીટર છે. ગન કેટલી ઝડપથી પાછળ ફેંકાશે? સેલની ઝડપ છે, ગનની ઝડપ શું? ગન પર લગાડેલ બાહ્ય બળ એફ બરાબર છે. ગન પર કોઈ ધક્કો માર્યો નથી, ગન પર કોઈ હથોડો માર્યો નથી, ગન પર લગાડેલ બાહ્ય બળ છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર ડીપી બાય ડીટી કે શૂન્ય બરાબર ડીપી બાય ડીટી એટલે કે પી બરાબર અચળ, વેગમાન અચળ, વેગમાન અચળ એનો મતલબ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાનમાં P1 વત્તા P2, અંતિમ વેગમાનમાં P1 ડેશ વત્તા P2 ડેશ. પ્રારંભમાં કોનું કોનું? તો કે એક ગનની અને એક સેલની. અંતિમમાં ગનનું અને સેલનું તો છે જ, પણ અલગ રીતે. પ્રારંભમાં ગન સ્થિર, સેલ સ્થિર. ક્યારે? જ્યારે તમે એને ટ્રિગર દબાવતા નથી આ વખતે, એટલે કે સો કિલોગ્રામની ગન છે, એમાં 0.020 કિલોગ્રામ ગણનું સેલ છોડવામાં આવે ગનમાંથી. તો ગન સ્થિર છે, સેલ સ્થિર છે આ પ્રારંભિક લેવલથી. પછી જ્યારે ટ્રિગર દબાવો બહુ મોટા ફોર્સની જરૂર નથી, તો બાહ્ય બળ 0 છે, વેગમાન સંરક્ષણનો નિયમ ચાલુ થયો છે. એટલે ગન સ્થિર એટલે વેગમાન આનું 0, સેલ સ્થિર એટલે એનું 0, આપણી આ તંત્રનું 0. હવે એમવી, આનું પણ એમવી, વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. કોનો કોનો? ગન અને સેલ. માસ ઓફ ગન, માસ ઓફ સેલ. હવે શું થશે જોઈએ, એટલે કે વેલોસિટી ગનની આપણે સૂત્રનો કરતા બનાવીશું. માસ ગન, વેલોસિટી ગન, તંત્ર સૂત્રનો કરતા બન્યો. આ બાજુ હતા માઇનસ, માઇનસ માસ સેલ વેલોસિટી સેલ, આ
આ બધો રમાઈન્સ તો વેલોસિટી ગન માસ સેલ વેલોસિટી સેલ બાય માસ ગન એટલે કે વેલોસિટી ગન ઇઝ ઇક્વલ ટુ માસ સેલ 0.020 વેલોસિટી સેલ 80 0.020 ગુણ્યા 80 છેદમાં માસ ગન 100 તો વેલોસિટી ગન શું કરે મીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપથી ગન પાછી ફેંકાશે. વિરુદ્ધ દિશા એનો મતલબ ગન આટલી ઝડપથી એ પાછી ફેંકાશે. ગન વિરુદ્ધ દિશામાં ફેંકાશે અથવા ધકેલા છે. એક્સ્ટ્રા પ્રશ્ન છે. એક ટેબલ પર એક રૂપિયાના 10 સિક્કાઓ ઉપરા ઉપરી મૂક્યા છે. દરેક સિક્કાનું દળ સ્મોલ એમ નીચેના કિસ્સાઓમાં બળના માન મૂલ્ય અને દિશા જણાવો. નીચેથી ગણતા સાતમા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કાઓ વડે લાભ મળે. સાતમા સિક્કા પર પ્રતિક્રિયા બળ કેટલું? આપણે જરા આકૃતિ જોઈએ. 10 સિક્કાઓની હતી એક ટેબલ પર, અથવા ટેબલની સપાટી. ટેબલની સપાટી
एक एक रुपया 10 सिक्काओ छे। चलो बीजो त्रीजो चौथो पांचमो छठो सातमो आठमो नवमो दसमो। दस सिक्काओनी हूँ थी गई ઉપરના બધા સિક્કાઓ વડે કેટલું બળ છે? ઉપરના કેટલા સિક્કા? ત્રણ, તો સાતમા સિક્કા પર ઉપરના ત્રણ સિક્કાઓ વડે લાગતા બળનું માન બરાબર એમ 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 દરેક એમ 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 થ્રી એમ ઇન્ટુ જી થ્રી એમ ઇન્ટુ જી આનું એમ જી એટલે ત્રણ એમની બંધ દ્વારા સાતમા પર કેટલું લાગશે? એમ વત્તા એમ વત્તા એમ થ્રી એમ એમ વત્તા એમ વત્તા એમ અને ઇન્ટુ જી એટલે કહેવાય થ્રી એમ જી ન્યૂટન એમાં એમાં સાતમા સિક્કા પર ઉપરના ત્રણ સિક્કાઓ વડે લાગતા બળની દિશા સાતમા પર ઉપરના ત્રણ વડે લાગતા બળની દિશા ક્યાં? તો કે નીચે તરફ એની કહે અધો દિશા અધો દિશા આઠમા સિક્કા વડે સાતમા પર લાગતું હોય આઠમા વડે સાતમા પર આઠમો સાતમા પર બળ ક્યાં વડે? તો આઠમા સિક્કા વડે સાતમા સિક્કા પર લાગતું બળ અથવા લાગતા બળનું માન એટલે આત્મા દ્વારા લાગતું બળ વત્તા આત્મા દ્વારા બળ લાગે વત્તા નવ અને દસમા દ્વારા લાગતું બળ આત્મા દ્વારા કેટલું લાગે? એમ જી વત્તા નવ અને દસમા દ્વારા કેટલું લાગે? એમ જી પ્લસ એમ જી બ
બધી જગ્યાનું થયું થ્રી એમ જી ન્યુટન એટલું જ લાગે એની એટલા કઈ દિશામાં તો કહેવાય નીચે તરફ ની દિશામાં આઠમા દ્વારા સાતમા પર રેડી છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પર પ્રતિક્રિયા બળ આ ક્રિયા બળ છઠ્ઠા સિક્કાનું સાતમા પર પ્રતિક્રિયા બળ કેટલું છે તો કહી દેવાનું તંત્ર સ્થિર હોવાથી ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી તમારો સવાલ એ હતો કે છઠ્ઠા દ્વારા સાતમા પર કેટલું રિએક્શન લાગે છઠ્ઠા દ્વારા સાતમા પર કેટલું લાગે જેટલું સાતમા દ્વારા છઠ્ઠા પર લાગે એટલું પછી છઠ્ઠા દ્વારા સાતમા પર લાગતું પ્રતિક્રિયા બળ એટલું જ સાતમા દ્વારા છઠ્ઠા પર લાગતું ક્રિયા અને કેટલું એ આપણે ગણતરી કરીએ પેલા છે એક બે ત્રણ ચાર એટલે એમ જી એમ જી એમ જી એટલે ચાર એમ જી ન્યૂટન અને આપણો પ્રશ્ન એ છે કે છઠ્ઠા દ્વારા સાતમા પર કઈ દિશામાં એટલે છઠ્ઠા દ્વારા સાતમા પર વિરુદ્ધ દિશામાં એટલે કહેવાય એની દિશા ઉર્ધ્વ દિશા ઉર્ધ્વ એટલે કે ઉપર તરફ અધો હોય તો નીચે ઉર્ધ્વ હોય તો ઉપર તો એ નદી પેજ નંબર 111 સ્વાધ્યાયનો 21મો પ્રશ્ન દોરીના એક છેડે બાંધેલા 25 કિલોગ્રામ દળના પથ્થરને સમતલમાં સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ પરિભ્રમણ પ્રતિ મિનિટ ના ધ્વની ઝડપથી ઘુમાવવામાં આવે છે દોરીમાં તણાવ શોધો જો દોરી મહત્તમ
200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી માપન ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? હવે 0.25 કિલોગ્રામ નો પથ્થર છે, દોરીને છે બાંધવો, કેટલી રેડિયસમાં ફેરવવાનો? 1.5 મીટર. આ રીતે દોરી અહીંયા પથ્થર તમે ફેરવવાનો. ચાલીસ રિવોલ્યુશન પ્રતિ મિનિટ, એટલે રિવોલ્યુશન એટલે 2π વડે ગુણો એટલે રેડિયન થી, મિનિટ એટલે 60 વડે ગુણો સેકન્ડ, પરિભ્રમણને 2π વડે ગુણો રેડિયન, મિનિટ એટલે 60 વડે ગુણો સેકન્ડ. એક એક ગઈ 2 3 6, 4 8 3 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. દોરીમાં તણાવ શું? જો મહત્તમ આટલું બળ સહન કરી શકે, કેટલું? 200 ન્યૂટન. તણાવ ખમી શકે તો કેટલી ઝડપથી ઘુમાવી શકાય? તણાવ શોધો. ટી મેક્સ ટેન્શન મેક્સિમમ 200 ન્યૂટનનું ખમી શકે એના માટે મહત્તમ ઝડપ શોધો. બીજો સવાલ, હવે સૂર્યની ફરતે પૃથ્વી ભ્રમણ કરે તો કેન્દ્ર ત્યાગી બળ એટલે વિરોધ કોણ કરે? ગુરુત્વાકર્ષણ. અહીંયા કેન્દ્ર ત્યાગી બળ આમ લાગે, અહીંયા કેન્દ્ર ગામી બળ લાગે. આ થયું પથ્થર. આકૃતિમાં પથ્થર પર લાગતા બળો એક m² એનો વિરોધ કરે તણાવ, m² ત્યાગી અને દોરીનું તણાવ ટેન્શન, અને આ m² અને આ દોરી અહીંથી અહીંથી હાથથી પકડેલો છે, આ છે પથ્થર અને આ દોરી. વી બરાબર આપણે r ω લખી દઈએ, વી બરાબર r ω મૂકો, હું કામ ચાક ગતિ માટે, તેથી એમ v² દેખાય છે, r² ω² બાય r બરાબર તણાવ. એક એક આ ટેન્શન, એમ એટલે 0.25 કિલોગ્રામ, એક આ છે 1.5, ઓમેગા સ્ક્વેર એટલે 4³π, 4³π હોલ સ્ક્વેર બરાબર કોણ? તો કે તણાવ. તો પછી તણાવ સૂત્રનો કરતા પોઈન્ટ પછી ગુણ્યા 1.5 એને ગુણ્યા 4^16 ગુણ્યા ભાઈ એટલે 3.14 ગુણ્યા 3.14 વર્ગ સાથે 3^9 એટલે છેદમાં 9, 6.57 તણાવ છે, 6.57 ન્યૂટન. દોરીમાં તણાવ શોધો, બે વડે તમને 6.57 ન્યૂટન. રાઉન્ડ અપ કરો તો 6.6 કે તે હાલ, 7મા રાઉન્ડ અપ કરો તો 5 થી 6, કઈ વાંધો નહીં, 6.6 લખો 6.57. હવે બીજો પ્રશ્ન,
दोरी में महत्तम जो आदि भाई छोड़ी क्रॉस कर रहे अपने अँ लखी महत्तम 200 मीटर नो तनाव कमी सके ए माटे झड़प केतली एना माटे एम जी स्क्वेर अपॉन आर आज सूत्र आज रीते एवं लखी सकते आज रीते एम जी स्क्वेर अपॉन आर बराबर तनाव तनाव मेक्सिमम झड़प मेक्सिमम आप पत्थर है दल अचल है रेडियस तो मेक्सिमम तनाव मेक्सिमम वेलोसिटी सफिक्स में मेक्स लखी तो पीछे वेलोसिटी मेक्सिमम स्क्वेर इक्वल टेन्शन मेक्सिमम इंटू रेडियस बाय मास तो वेलोसिटी मैक्सिमम स्क्वेर इज इक्वल टेंशन मैक्सिमम 200 मीटर कितनी रेडियस में फेरवानो छे 1.5 में केवड़ा दळनो पत्थर छे 0.25 में तो पछी वेलोसिटी मैक्सिमम तमने मळी जशे बधा कैलक्युलेशन करी अने वर्ग गोठवो એટલે આપણે શું કરશું વર્ગ મૂળ કાઢશું बसो गुणिया 1.5 छेद में 0.25 1200 वर्गमूल 34.64 मीटर प्रति सेकंड नियर इक्वल टू कहवाय 35 मीटर प्रति सेकंड आटली झड़पथी एने फेरवो जोईए रेडी अँ आप लेक्चर पूरा थे।